ધોરાજી તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિજ્ઞાન જાથા બની બેઠેલ પ્રમુખ જયંત પંડ્યા સામે યોગ્ય કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર ધોરાજીમાં રહેતા બ્રહ્મ સમાજના લોકો દ્વારા પાઠવવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મ પ્રમાણે આદિ અનાદિ કાળથી અને ઋષિ મુનિઓના વખતથી વંશ પરંપરાગત રીતે બ્રાહ્મણ લોકો દરેક ધાર્મિક વિધિ વિધાન વગેરેની કાર્યવાહી કરે છે. ઉપરોક્ત તમામ કાર્યવાહી ધર્મગ્રંથને અનુલક્ષીને ધર્મગ્રંથો મુજબ કરવામાં આવે છે અને આવા કાર્ય માફક બ્રાહ્મણ મારફતે સમાજના કોઈ ગેરરસ્તે દોરવા કે ખોટી વિધિના બહાને કોઈ પણ પાસેથી ખોટા રીતે રૂપિયાની કાર્યવાહી કરવામાં આવતી નથી. ધાર્મિક રીત રિવાજ મુજબ તેઓની શ્રદ્ધાને ઠેસ પહોંચે તેવું વિજ્ઞાન જાથાના બની બેઠેલા પ્રમુખ એટલે કે જૈન પંડ્યા ખોટા આડંબરો રચી પોતે કોઈ સામાજિક સુધારક એવી છાપ ઊભી કરી સરકારમાં ખોટી સંસ્થાની નોંધણી કરાવી પોલીસના રક્ષણ હેઠળ ધાર્મિક વિધિ જે નિયમ મુજબ શાસ્ત્રમાં લખેલ છે તેવી કરાવી રહેલ જામનગરના બ્રાહ્મણ ભાઈ પર ખોટી રીતે પોલીસ મારફતે રેડ કરાવી તેના ઘરમાં પ્રવેશ કરી ધાર્મિક વિધિમાં વિઘ્ન કરી બ્રાહ્મણ પરિવાર પર ખોટો હાવ અને ભય બતાવી બ્રાહ્મણનું અપમાન કરેલ છે અને બ્રાહ્મણની આજીવિકા છીનવી લેવાનો હીન પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેનાથી સમસ્ત બ્રહ્મ સમાજ નારાજગી વ્યક્ત કરેલ છે. જેના સંદર્ભે આજરોજ ધોરાજી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ આવેદનપત્ર આપી જયંત પંડ્યા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત બ્રહ્મ સમાજ એક જ સૂર જયંત પંડ્યા વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ તકે સમસ્ત બ્રહ્મ સમાજની વાડી સ્ટેશન રોડ ખાતેથી મોટરસાયકલ રેલી કાઢવામાં આવી અને વિવિધ માર્ગો થઈને ડેપ્યુટી કલેક્ટર ખાતે રેલી કાઢી જયંત પંડ્યા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જયંત પંડ્યા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ, ધોરાજી.